સરહદી વિસ્તાર ગણાતો છેવાડાનો વિસ્તાર વાવ સુઈગામ ભાભર વિસ્તારમાં વરસાદ ન થતા ખેડૂતોની કફોડી હાલત બની છે. તેવામાં સરકાર દ્વારા સિંચાઈનું પાણી બંધ કરવાથી ખેડૂતો ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલત થઈ ગઈ છે. બનાસકાંઠા એવા છેવાડા વિસ્તાર ગણાતો એવા વાવ અને સુઈગામ બંને તાલુકા પછાત અને 100% વાવણી લાયક તો છે, પણ છેલ્લા કેટલાય સમયથી માત્ર પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ત્યારે એક આશાથી કે હવે ચોમાસું આવ્યું છે તો અમારી ખેતીને વાંધો નહીં આવે, પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતા ખેડૂતોની દશા કપરી બની ગઈ છે. તેવામાં સરકાર દ્વારા સિંચાઈનું પાણી બંધ કરવાથી ખેડૂતો ઉપર આભ અને નીચે ધરતી જેવા હાલ મુકાઈ ગયા છે. અહીં માનવીની સાથે પશુની હાલત ખૂબ જ કફોડી બની છે. બાજરી જુવારનું વાવેતર કરેલ, વરસાદ આવતો નથી, કેનાલનું પાણી આવતું નથી, અને બે કુરતી કુદરત ઉઠ્યો ને પર સરકાર ઉઠી રહી. હવે ખેડૂતોને રાવાનો માર્ગ જીવ ગોતો ને એ પ્રશ્ન થઈ ગયો. કાં તો કેનાલમાં પાણી આવે તો અમે મારો માલ અને ઘરનું બધું થપા થાય, નકા પછી વરસાદ આવે તો મારો નિકાલ આવે. બે મધી એકે પણ નથી. એક બાજુ કુદરત થાય ને એક બાજુ સરકાર થાય, એટલે વચ્ચે પબ્લિકનો જ મરો થાય. ત્યાં પબ્લિકને શું ગુનો કર્યો આવો મરો આવે રે? તાર વોટ લેવા સરકાર આવે તાકે અમે તમારે નહેરનો પાણી આલજણ આમ કરશે તેમ કરશે, એ પ્રમાણે કોઈ છે જ નહીં વ્યવસ્થા. તો સરકાર દુઃખમાં સાથ ના હાલત પડે તો શું કરવાની? હાલની તારીખમાં તો વરસાદના કારણે વરસાદને પાણી નથી છોડતા કેનાલની અંદર, તો બહુ જોરદાર નુકસાન છે. પાણી પબ્લિકનો તો બરાબર છે, પણ મારા ઢોરનો એક એનો મરો છે. અત્યારે નાખું છું પાણી, પાણી પીવા માટે પીવાનું તો ઠીક છે, પણ પાણી અત્યારે ઢોર માટે અત્યારે પૂળા 28 રૂપિયાના ભાવના પૂળા નાખવા પડે છે, 30-30 રૂપિયાના. એટલે નુકસાન તો મોટે પાયે જ છે. સરકારને આના માટે કોક જાણ આગળ કાર્યવાહી કોક કરવી જોઈએ પાણી માટે, એટલે ઘાસચારાને કોક સહાય કરવી જોઈએ. નહીતર તો આ તો પબ્લિક પણ ઢોર પણ પશુપાલકો ગાયો બધું પણ મરી જશે. સરકાર દ્વારા ખેડૂતોની સિંચાઈ માટે કેનાલમાં પાણી આપે, નહીતર 5 કિલોમીટરના અંતરે ઘાસવાળા આપે તેવી ખેડૂતોની માંગ છે. જો ટૂંક સમયમાં ખેડૂતોના પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો અનેક ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં પણ આવી શકે છે, અને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. શિવાજી રાજપૂત સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાવ.